પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના ઉપપ્રમુખ ચૂંટાયેલા લાલેશ ઠક્કરનું પાટણ ગોળ લોહાણા સમાજ સહિત સમાજની વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા સાફો ફેરાવી તેમજ સાલ ઉડાડીને તેમજ બુકે અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તો લાલેશ ઠક્કર પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરૂફ ચૂંટાયા હતા. પાટણમાં વસતા લોહાણા ઠક્કર સમાજના ઉપક્રમે ઠક્કર સમાજની વાડીમાં ગત રોજ સાંજે તેમનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ ગોળ લોહાણા સમાજ, રઘુવંશી દેશી લોહાણા સમાજ, જલારામ યુવક મંડળ, ક્રેડિટ સોસાયટી, સોશિયલ ગ્રુપ પાટણ, વિલાજ યુથ ક્લબ સહિત સમાજના વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનો તેમજ હોદ્દેદારો અને પ્રતિનિધિઓ તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાલેશ ઠક્કરને સન્માનિત કર્યા હતા. પાટણ નગરપાલિકાની ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર નગરપાલિકાની અંદર 44 સભ્યો અને 44 સભ્યોની હાજરી અને 44 સભ્યોની અંદર કોંગ્રેસના મિત્રો કે ભાજપના મિત્રો કે અપક્ષ ચૂંટાયેલા એ તમામે તમામ સભ્યોએ મારા નામ ઉપર મોહર મારી અને મને બિનહરીફ ઉપપ્રમુખ બનાવ્યો છે. એનાથી અમારો સમગ્ર સમાજ આનંદિત છે. હવે એ સ્વાભાવિક બાબત છે, કારણ કે નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ આવડી મોટી ચૂંટણી બિનહરીફ થઈ. છેલ્લા 20 વર્ષથી પાટણની જનતાના અલગ અલગ વિસ્તારના અમુક અમુક પ્રશ્નોની બાબતમાં મારાથી થાય એટલું નાનું મોટું કામ કર્યું છે. સામાજિક કામની સાથે સાથે સમગ્ર પાટણ પંથકના કામમાં મારું યોગદાન આપ્યું છે અને આજે જ્યારે હું બિનહરીફ થયો છું ત્યારે મને એવું ચોક્કસ લાગે છે કે કર્મ આપણે કરીએ તો ફળ ભગવાન આપતા જ હોય છે. એક વર્ષ પહેલાંની ચૂંટણીમાં આપણે બધાએ જોયું હતું કે ક્યાંક ને ક્યાંક જોડતોડ થવાના કારણે હું 2 વાટે ચૂંટણી હારી ગયો હતો. ત્યારે સમગ્ર પાટણ અને મારો સમાજ થોડો દુઃખી થયો હતો, પણ કુદરતને કંઈક આપવું હોય તો આજે 44 જણની હાજરી હોય અને 44 જણા એક વ્યક્તિ માટે વાપરી અધર કરે એટલે આવી ઘટના પણ ક્યારેક બનતી હોય છે. આ કુદરતના આશીર્વાદ છે. અમારા સમગ્ર સમાજના આજે મને આશીર્વાદ મળ્યા છે ત્યારે હું આનંદની લાગણી અનુભવું છું. પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે બિનહરૂફ ચૂંટાયેલા ઠક્કર સમાજના યુવા અગ્રણી અને અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે તન મન અને ધનથી સંકળાયેલા લાલેશ ઠક્કરનું આજ રોજ રાધનપુર લોહાણા સમાજ દ્વારા બહુમાન અને સન્માન સમારોહ કાર્યક્રમ સર્કિટ હાઉસ ખાતે મહેશભાઈ મુલાણી સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયો હતો. તો લાલેશભાઈ ઠક્કરના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા અમર જ્યોત એજ્યુકેશન રાધનપુરના પ્રમુખ મહેશ મુલાણીએ લાલેશ ઠક્કરની નાની ઉંમરે રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દીની શુભકામનાઓ વ્યક્ત કરી સમસ્ત રાધનપુર લોહાણા સમાજ વતી સન્માન કરી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. તો સન્માન સમારોહનો પ્રત્યુત્તર આપતા લાલેશ ઠક્કરે પણ સમાજના વડીલો સહિત યુવાનોના સાથ સહકારને લઈ સાંધેલી પ્રગતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જલારામ બાપાના વંશજ હોવાનું ગૌરવ અનુભવી સમાજને એક અને નેક બની દરેક સમાજના સારા કામમાં હંમેશા સહભાગી બનવાની ખાતરી આપી હતી. તો આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર લોહાણા સમાજના આગેવાનો ગંગારામભાઈ ઠક્કર, મહેશભાઈ મુલાણી, રાયચંદભાઈ ઠક્કર વગેરે આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.